नमस्कार विद्यार्थी मित्रों, सेंट ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચાર, તેની પદ્ધતિ, તેનો અર્થ વિશે આપણે આજે કોમર્શિયલનું પહેલું ચેપ્ટર છે એમાં માહિતી મેળવી રહ્યા છીએ અને આ ચેપ્ટરના અંત તરફ આપણે છીએ. આજે આ ચેપ્ટર જે છે એ પૂર્ણ થઈ જશે. આપણે છેલ્લે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ જે ખૂબ જ લોકપ્રિય છે, શબ્દો અને ભાષાના ઉપયોગથી આ પદ્ધતિનો જે છે વિગતવાર માહિતી આપણે આપીએ છીએ એકબીજાને, એના ફાયદા અને એની મર્યાદાઓથી આપણે પરિચિત થયા કે ફાયદા છે, સામે ઘણી બધી જે છે મર્યાદાઓ પણ છે, ઘણા બધા ગેરફાયદા પણ છે. તો એ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈ હતી. પણ મૌખિક અને લેખિત એ પણ મેં તમને કીધું હતું કે બે ખૂબ જ સરળ અને હાથવગી પદ્ધતિ પ્લસ એટલી બધી લોકપ્રિય પદ્ધતિ છે કે જેનો ઉપયોગ લોકો વધુમાં વધુ કરે છે. તો હવે આગળ વધીએ છીએ આજના લેક્ચરમાં અને જે તમારો આ ચેપ્ટરનો નેક્સ્ટ પોઈન્ટ છે અને આમ તો આ છેલ્લો પોઈન્ટ છે જે સ્વરૂપે આજે આ ચેપ્ટર પૂર્ણ પણ થશે એ તરફ જઈએ છીએ, જે છે લેખિત માહિતી સંચાર અને એની પદ્ધતિ. લેખિત માહિતી સંચાર એટલે સ્પષ્ટ છે કે જે લખીને થાય છે, જે મૌખિક માહિતી સંચાર બોલીને છે, લેખિત માહિતી સંચાર લખીને છે. ખૂબ જ જાણીતી અને લોકપ્રિય આ બંને પદ્ધતિ વિશે તમને માહિતી આપી છે અને મેં કીધું હતું કે આપણે ધીમે ધીમે લખવા તરફ જ આગળ જવાનું છે. એટલે પત્ર વ્યવહાર તરફ આગળ જતાં પહેલાં આ પદ્ધતિઓ વિશે માહિતી અને પછી ધીમે ધીમે પત્ર વ્યવહાર તરફ આગળના ચેપ્ટરમાં તમે ધીમે ધીમે લઈ જઈશું. તો હવેનો પોઈન્ટ છે લેખિત માહિતી સંચારની પદ્ધતિઓ. બરાબર, આપણે પદ્ધતિઓમાં તો થોડું પોઈન્ટ વાઇઝ જોયું છે પણ વિગતવાર અહીંયા સમજીએ છીએ. કઈ રીતે આનો વિકાસ થયો? તો કે લેખિત માહિતી સંચાર જે છે એમાં ખાસ કરીને છાપકામ અને લિપિની શોધ, જે છાપકામની શોધ થઈ અને વિવિધ પ્રકારની જે લિપિઓ આવી લખવા માટેની, બરાબર, જૂના જમાનાથી એ જેમ જેમ વિકસતું ગયું એમ માહિતી સંચારની આ પદ્ધતિનો પણ વિકાસ થતો ગયો આ શોધને લીધે. કારણ કે લખવાનું પહેલાં નહોતું, પહેલાં તો ખાલી જે છે એ બધું મૌખિક જ થતું હતું, પણ ધીમે ધીમે આવી લિપિઓ વિકસાણી અને કાગળ ઉપર છાપવાનું ને એ રીતે પણ ધીમે ધીમે વિકાસ થયો. એ બધી શોધ થઈ એને લીધે આ માહિતી સંચારની પદ્ધતિ આગળ આવી અને ધીમે ધીમે હવે આપણે જાણીએ છીએ કે ક્યાંય સુધી જે છે આ પદ્ધતિ તો પહોંચી જ ગઈ છે. ટૂંકમાં લેખિત માહિતી સંચાર એ ની રીતે આપણે એને ઓળખીએ છીએ. તો આની અંદર તમને મેં ઉદાહરણ પણ આપ્યા હતા જે તમને પદ્ધતિઓમાં આપેલા છે. પત્રલેખન છે, સાહિત્ય છે, વિવિધ પ્રકારના ઈમેલ છે, હસ્તપ્રત છે, વર્તમાનપત્રો, જાહેર ખબર, ચોપાનિયા, આ બધું આ શોધને લીધે જ અત્યારે શક્ય બન્યું છે, જેને લીધે લેખિત માહિતી સંચાર સફળ બન્યું છે અને આગળ વધ્યું છે. પણ આ લેખિત છે જે ખૂબ અગત્યનું છે અને લેખિત એ સ્વરૂપે આને અધિકૃત પણ ગણવામાં આવે છે. તમે જાણો છો કે લખેલું છે એટલે જ એ આધારભૂત પણ છે. મૌખિકમાં એક એનો ગેરફાયદો હતો કે એને આધારભૂત નથી માનવામાં આવતું, કારણ કે માત્ર બોલેલું જે છે દર વખતે એ સાબિતી નથી, જ્યારે લખાણ એ સાબિતી છે. એનું કારણ છે કે એ કાગળ ઉપર છે, ક્યાંય પણ બતાવેલું છે. આ વર્તમાનપત્રો છે બધામાં આપણે શું કામ એને માનીએ છીએ, કારણ કે એ લખીને આવે છે. એ સ્વરૂપે આ અધિકૃત છે. પણ તમને લેખિત માહિતી સંચારની પદ્ધતિની એક વ્યાખ્યા જેવું પણ આપ્યું છે કે આ પદ્ધતિ એટલે માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા, લેખિત માહિતી સંચાર. બરાબર, આ એ પદ્ધતિને થોડી ડિસ્ક્રાઇબ પણ કરેલી છે કે એવી પદ્ધતિ જેમાં યોગ્ય લિપિ, કારણ કે આગળ મેં કીધું કે લિપિ અને છાપકામની શોધને લીધે જ આ પદ્ધતિ ધીમે ધીમે આગળ આવી છે. તો આમાં યોગ્ય શબ્દો છે, ભાષા શબ્દો તો મૌખિકમાં પણ છે, સાથે આમાં ચોક્કસ ક્રમ છે, ગોઠવણી છે. એ ગોઠવણીને ધ્યાનમાં લઈ યોગ્ય શબ્દોની પસંદગી કરીને સુયોજિત ક્રમમાં જે ગોઠવવાની આખી બાબત છે, જે પ્રક્રિયા છે ગોઠવવાની પ્રક્રિયા, એને લીધે આ પદ્ધતિ લેખિત છે અને સફળ છે. બરાબર, તો
એટલે જ એ આધુનિક છે, અત્યારના ઓલામાં પણ પહોંચે છે અને અધિકૃત પણ છે. તો આવી લેખિત પદ્ધતિ જે મૌખિક પછી એટલી જ લોકપ્રિય છે એની જે બાબતો આપણે સમજી રહ્યા છીએ. અને હવે આ પદ્ધતિની માહિતી સમજ્યા પછી, એના ઉદાહરણ સમજ્યા પછી કે લેખિત શું કામ જરૂરી છે, એના ફાયદા અને મર્યાદાઓ આપણે સમજીએ છીએ. તમે પણ પેપર લખશો, તમે પણ જે કાંઈ એક્ઝામ આપશો એમાં તમે લખીને આપવાનો છો, એટલે લેખિત જ આધારભૂત છે, અધિકૃત છે અને કાયદાને સમર્થિત છે. તો એ સ્વરૂપે આ પદ્ધતિઓ પણ ઘણા બધા ફાયદા જે છે તો ધરાવે છે. સાથે ફાયદા ધરાવતા હોવા છતાં પણ આની પણ અમુક મર્યાદા એટલે કે ગેરફાયદા તો છે જ તે. તો એ બંને વિશે હવે આ ચેપ્ટરમાં આપેલું છે અને આપણે એક પછી એક ટેક્સ્ટ બુકમાં જોતા જઈએ અને ધ્યાન આપીએ કે આ ફાયદા શું છે અને મર્યાદાઓ શું છે. બરાબર, તો પહેલાં છે લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદાઓ. જો મૌખિકના ઘણા ફાયદા હતા એમ લેખિતના પણ ફાયદાઓ તો છે જ તે, આપણે એક પછી એક સમજીએ છીએ. પહેલો ફાયદો છે, સ્થળ કાળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે. ખાસ તમારી બુક સાથે રાખો અને જોતા જાઓ અને હું તમને વિગતવાર એની જે માહિતી છે પણ આપું છું. સ્થળ કાળના બંધન વગર, એનો અર્થ એવો થયો કે આમાં કોઈ સ્થળનું બંધન નથી, સમયનું બંધન નથી. તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સ્થળ ઉપરથી માહિતી બીજાને પહોંચાડી શકો છો. બરાબર, ક્યાંય પણ તમારે ક્યાંય પણ મોકલવી છે તો તમે લેખિત મોકલી શકો. હા, બોલીને મૌખિક જે પદ્ધતિ છે એમાંથી નથી થતું. આપણે એના બીજા પદ્ધતિઓ જોઈએ કે જે ઓડિયો છે એ બધું અલગ છે, પણ પ્રત્યક્ષ પદ્ધતિમાં તમારે જો કોઈ બીજાને બીજા શહેરમાં કેવું હોય તમારે ત્યાં જવું પડે. આ તો એવું છે કે કાગળ ઉપર છે, લખીને છે, લખીને તમે પત્ર ગમે ત્યાં પોસ્ટ કરી શકો છો. સ્થળ ને કાળનું બંધન રહેતું નથી. બરાબર, પહેલો ફાયદો. બીજો ફાયદો છે, માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનો ઉપયોગ થતા તે નિઃશુલ્ક રહેતી નથી, છતાં સૌથી વધુ પડતી સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. આ પદ્ધતિમાં ખર્ચ છે એવું નથી કે સાવ બિન ખર્ચાળ છે, નિઃશુલ્ક તો નથી, કારણ કે કાગળ પેન તો એટલીસ્ટ તમારે જોશે. બરાબર, તો એનો એક નજીવો ખર્ચ જે છે થશે, પણ આ સાથે એટલી બધી ખર્ચાળ પણ નથી કે કોઈને પરવડે નહીં. બરાબર, આ અગત્યનું તો છે જ તે. લખાણને આધારભૂત માનવામાં આવે છે, એટલે લખીને કરેલું જે છે સાબિતી છે. તો એ સ્વરૂપે થોડું ખર્ચાળ છે પણ એટલું બધું પણ નથી કે કોઈ જે છે આનો ઉપયોગ ન કરી શકે, એટલે ધીમે ધીમે લોકપ્રિય થઈ ગયું છે. તો સાવ નિઃશુલ્ક નથી રહેતી, કારણ કે તમારે ભૌતિક સાધનો કાગળ પેન્સિલ પેન એવું બધું તો જોશે જ તે, પણ એટલું બધું પણ ખર્ચાળ નથી કે તમે આનો ઉપયોગ ન કરી શકો. બરાબર, એ પણ એનો ફાયદો જ છે. ત્યાર પછી ત્રીજો ફાયદો છે, માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી એટલે કે ફાઇલિંગ શક્ય બને છે. બધું કાગળ ઉપર છે, લખાણ છે, એટલે તમે એને સાચવી શકો છો, જાળવી શકો છો, ફાઇલિંગ કરીને કોઈ ફાઇલમાં મૂકી શકો છો, જેથી એ આપણે ઉપયોગી સાબિત થઈ શકે. કોઈ પણ વ્યક્તિ પેપર લખે છે તો એના પેપર જાળવી શકાય છે. આજથી 2 વર્ષ પહેલાંના પેપર પણ જે છે હજી પણ હોઈ શકે છે. કોઈ ઓફિસમાં કોઈ ડોક્યુમેન્ટ છે હજી પણ સાચવી રાખી શકાય છે. બરાબર, એ રીતે ફાઇલિંગ અને વ્યવસ્થિત જાળવણીને લીધે આ શક્ય છે, કારણ કે એ લેખિત છે. બોલેલું જાળવી નથી શકાતું, આ જાળવી શકાય છે. ત્યાર પછી ચોથો ફાયદો છે, માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. સંદર્ભ મેળવવો, સંદર્ભ શબ્દ પણ અગત્યનો છે તમારી માટે, કારણ કે લેટર્સમાં આગળ ઘણી બધી જગ્યાએ આ શબ્દ પણ આવશે. વિષય તો તમને ખ્યાલ હોય પણ સંદર્ભ પણ એક ઘણો જાણીતો શબ્દ છે કે ભાઈ 2 વર્ષ પહેલાં કહો કે આ લેટર મૂક્યો, એ સંદર્ભે આપણે વાત કરતા હોય તો કહો કે એમ કે ભાઈ 2 વર્ષ પહેલાં આ તારીખે એક પત્ર આવ્યો હતો એ લઈ આવતો, તો સંદર્ભ શું છે તો કે ઓલો પત્ર આ તારીખે. એ તો ફાઇલિંગ કર્યું છે, જાણ્યું છે, એટલે એ શક્ય છે કે તમે એને ફરીવાર લાવી શકો છો. શું કીધું છે કે જાળવણી અને ગોઠવણીને લીધે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. તમે ક્યાંક બીજા કાગળમાં લખવા માગતો હોય તોય કહી શકો કે આ તારીખનો તમારો પત્ર, કારણ કે તમે હજી જાળવી રાખ્યો, એનો સંદર્ભ થઈ જશે. તો આ વસ્તુ લેખિતમાં શક્ય બને છે. બરાબર, એટલે ફાયદો છે. બીજું, લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે અને તેથી તેનો યોગ્ય પુરાવા સ્વરૂપે ઉપયોગ, એ તમે પહેલાંય કીધું કે અધિકૃત છે.
તમે લેખિત ને જ પુરાવા તરીકે બતાવી શકો છો, કારણ કે કાયદો એને સમર્થન આપે છે, અધિકૃત ગણાય છે. લખેલું છે તો તમે બતાવી શકશો. કોઈ વ્યક્તિ તમને ખાલી બોલીને જશે તો તમે એને સાબિત નહીં કરી શકો. પણ તમે એમ કહેશો કે લખી ના, તો એનો કાગળ જે કાંઈ એનો લખ્યું છે તમારી પાસે, તમે એને સાચવી શકશો. અને જ્યારે કોઈ કોર્ટ મેટર કે એવી કોઈ બાબત હોય તો એ આનેથી જ શક્ય છે કે તમે એ કાયદો એને અધિકૃત ગણે છે, તમે સાબિત કરી શકો. એટલે પુરાવો એ લેખિત જ છે, બરાબર. એને લીધે એનો ફાયદો છે. ત્યાર પછી એક ફાયદો એવું કીધું છે કે લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે. તમને સમય મળે છે આ પદ્ધતિમાં, કારણ કે તમારે એક તો લખવાનું છે એટલે તમને થોડી બોલવા કરતાં લખવામાં થોડી સમય પણ જશે, પણ આ લેખિત અભિવ્યક્તિ છે એટલે તમે પૂરેપૂરું સભાન થઈને પ્રયત્નશીલ થઈને ધ્યાન રાખીને આમાં જે છે તમારી વાત લખી શકો. બોલતી વખતે આપણે હજી પણ એટલા બધા એલર્ટ નથી હોતા જેટલું લખતી વખતે રહેવું પડે છે, કારણ કે એકવાર લખાઈ ગયું એટલે એ ક્યાંય પણ આપતી વખતે મુશ્કેલી ઊભી કરી દે છે. તો સભાનપણે કરવાનું છે અને રજૂઆતને સુધારી મઠારીને અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકાય છે. બીજું, આમાં તમે જ્યાં સુધી મોકલતા નથી ત્યાં સુધી તમે તમારા લખાણને ફરી ફરી એમાં સુધારા કરી શકો, નવી રીતે મઠારી શકો, અક્ષરોને નાના મોટી રીતે બતાવી શકો, લાઇન કરી શકો, આ બધું જે છે અને ક્ષતિરહિત બનાવી શકો છો. કોઈ પણ ભૂલ ન રહે પછી એને ફાઇનલ તમે ડ્રાફ્ટ બનાવી શકો. આ વસ્તુ લેખિતમાં શક્ય છે. બોલાયેલામાં તો આગળ હતું ને એનો ગેરફાયદો, મોંમાંથી બોલાયેલ એકવાર પાછું નથી આવતું, એટલે એમાં બહુ ધ્યાન રાખવું પડે છે. જ્યારે આની અંદર તો તમે લખ્યું છે પણ ભૂલ થઈ તો તમે ફરીવાર પણ લખી શકો છો, સુધારી શકો છો, એટલે ફાયદો છે. ત્યાર પછી કીધું છે કે આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય અને સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ અથવા ક્ષતિ રહી જાય તો એ અંગે એ વ્યક્તિને જવાબદારી પણ એની ઉપર લાદી શકાય છે. બરાબર, અહીંયા કોઈ વ્યક્તિને તમે કામ સોંપી શકો કે આ તમારી જવાબદારી છે, તમારે આ બધું જે છે એ લખીને આપવાનું છે, તો એ વ્યક્તિ જવાબદાર છે. અને એમાં જો એની કોઈ ક્ષતિ કે ભૂલ રહી જાય તો તમે એ વ્યક્તિ પર જવાબદારી મૂકી શકો છો કે તમને આ કીધું હતું, તમે એને લખીને આપી શકો, જો હું તમને લખીને આપું આ તમારે જ કરવાનું છે. મૌખિકમાં ઘણા જે છે એમ કે મને નહોતું કીધું તો એની સાબિતી નથી, પણ અહીંયા તો તમે લખીને અધિકારી જ્યારે આપે ત્યારે તમારે જ કરવાનું છે. અને તમે પણ સામે જ્યારે લખીને અધિકારીને જવાબ આપો ત્યારે એમાં જો કાંઈ ભૂલ હોય તો તમે જવાબદાર પણ બનો છો. આ બધી વસ્તુને લીધે લેખિત અગત્યનું બની જાય છે, લેખિતના ફાયદા છે. બરાબર, એટલે જવાબદારી એની ઉપર લાદી શકાય છે અને જવાબદાર ઠેરવી શકાય છે એવું કહી શકાય. આઠમો ફાયદો છે, આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. યુનિફોર્મિટી એટલે એક સૂત્રતા, જોડેલા રાખે છે. એક એક કાગળ બીજી ઓફિસમાં ગયો, બીજી ઓફિસમાંથી આ ઓફિસમાં આવ્યો, તો એને લીધે એ એક એકબીજા સાથે જોડાયેલા છે, બંધાયેલા છે, એવી રીતે પણ આ પદ્ધતિ ઉપયોગી થાય છે. લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ, એક ઇમેજ પણ ઊભી થાય છે. લખીને આવશે એટલે કદાચ સંસ્થાનું લેટર પેડ હોય, એમાં એનો લોગો હોય, એનું નામ હોય, એડ્રેસ હોય, પ્લસ વ્યવસ્થિત રીતે લખાયેલું હોય, તો જે કોઈ સંસ્થા છે, જે કોઈ કંપની છે, કાર્યાલય છે, એની એક સામેવાળી જે કોઈ સંસ્થા છે એની ઉપર એક આગવી ઇમેજ ઊભી થશે કે જોવાને કેટલું સરસ જે છે આ ફોર્મેટમાં લખ્યું છે કે ટાઈપ કર્યું છે. હવે તો ટાઈપિંગનો પણ જમાનો છે, એ રીતે પણ બહુ સરસ રીતે થાય છે. સરવાળે ટાઈપ કરો કે લખો, એ પદ્ધતિ તો લેખિત જ થઈ જશે. બરાબર, તો તમારી એક પોતાની કંપનીની કે સંસ્થાની એક છાપ પણ સારી આનાથી ઊભી થાય છે, જેને લીધે લેખિત ફાયદો છે. આવું મૌખિકમાં શક્ય નથી. બરાબર, આ વિવિધ ફાયદાઓ લીધે લેખિત માહિતી સંચાર એ ઘણું બધું સફળ છે અને આગળ વધી રહ્યું છે. તો આ જ પદ્ધતિનો ઉપયોગ એ આપણે આમાં જોઈ રહ્યા છીએ અને આ ફાયદાઓને લીધે લેખિત માહિતી સંચાર પણ મૌખિકની જેમ એટલો જ સફળ છે. પણ આટલું બધું સફળ હોવા છતાં પણ લેખિત માહિતી સંચારની પણ અમુક જે છે એ મર્યાદાઓ છે, એના ગેરફાયદા પણ છે. અને એ તમને હવે આટલા ફાયદા જોયા પછી
હવે તમને એના જે ગેરફાયદા એટલે કે એની જે મર્યાદાઓ છે એ પણ અહીંયા દર્શાવી છે. જે મૌખિકના ફાયદા છે એમ એની મર્યાદાઓ છે, એમ લેખિતના પણ ફાયદા છે, તો એની પણ સામે એની એટલી જ મર્યાદાઓ છે. ફાયદા નવ આપ્યા છે, એની સામે આઠ એની મર્યાદાઓ પણ છે. બરાબર, તો આ શું ગેરફાયદા કે મર્યાદા ધરાવે છે એ આપણે હવે જોઈએ છીએ. લેખિત માહિતી સંચાર પદ્ધતિના ની મર્યાદાઓ, તો પહેલી મર્યાદા તરફ નજર કરીએ. અને પહેલી છે કે માહિતીની લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ એવા સાધનોના ઉપકરણ વગર શક્ય નથી, એટલે અંશે ખર્ચાળ છે. આમ તો આગળ આને થોડો ફાયદામાં કીધો છે કે બહુ ખર્ચાળ નથી, પણ સાવ એમ કીધું કે સાવ નિઃશુલ્ક પણ નથી, એટલે એને થોડો ગેરફાયદામાં પણ પાછી મૂકી છે. બે તરફ છે જો, આ સાવ નિઃશુલ્ક નથી કારણ કે કાગળ પેન વગર તો શક્ય નથી અને તમારે એટલે તો ખર્ચ કરવો જ પડે છે. એને લીધે બિન સાવ નિઃશુલ્ક નથી, પણ ખર્ચાળ તો બની રહે છે, ખર્ચ તો થશે. તમે જો મોંઘી પેન વાપરશો તો એટલો ખર્ચ વધારે વધશે, તમે સારો ચોપડો વાપરો તો તમારે એટલો ખર્ચ થવાનો. એટલે લેખિત ખર્ચાળ તો છે, સાવ નિઃશુલ્ક નથી, પણ થોડી મોંઘી પણ છે, એટલે ખર્ચાળ છે. એટલે એનો એક તરફ ફાયદો આપ્યો છે કે સાવ વધુ પડતી ખર્ચાળ નથી, પણ ખર્ચાળ છે એનો ગેરફાયદો પણ છે. ત્યાર પછી એક ગેરફાયદો આપ્યો છે મર્યાદા, આધુનિક લેખિત માહિતી સંચાર માટે સાધન યંત્રો અને તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે. ધીમે ધીમે લખાણ જે છે આગળ વધે છે, કારણ કે આપણને ખબર છે હવે કાગળ પેન સિવાય બીજી વિવિધ રીતોથી પણ લખાણ થાય છે. અને આવા જો ઉપકરણોનો તમે ઉપયોગ કરવા માગતો હોય, યાંત્રિક સાધનોનો, તો તમારે એ ઉપકરણો ખરીદવા પડે છે અને એનો ખર્ચ થાય છે, પ્લસ એ સાધનોને જાળવવા પણ પડે છે. જેમ કે ટાઈપરાઇટર પહેલાં આવ્યા હતા, ટાઈપરાઇટર હજી પણ ઘણી જગ્યાએ ચાલે છે, કોર્ટમાં ને એમાં, એની ઉપર ટાઈપ કરવું હોય તો તમારે ટાઈપરાઇટર મશીન ખરીદવું પડે, કમ્પ્યુટરાઇઝ જો ટાઈપિંગ કરવું હોય તો કમ્પ્યુટરનું મશીન ખરીદવું પડે અને જાળવવું પડે. બરાબર, તો આ બધી વસ્તુ જે છે એને લીધે આ એક બાબતે એ જવાબદારી પણ આપણી ઊભી કરે છે. તો એટલે એ એની મર્યાદા બની જાય છે કે સાવ ખર્ચાળ નથી, પણ આવું બધું જો યાંત્રિક આધુનિક સાધનોથી તમે કરવા માગતા હોય તો ખર્ચ સામે થવાનો છે, પ્લસ એને યંત્રોને જાળવણી કરવાની જવાબદારી પણ ઊભી થાય છે. બરાબર, તો એ રીતે આ બાબત એની મર્યાદામાં પરિણમે છે. ત્યાર પછી એવું કીધું છે કે લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વકની રજૂઆત માનવીય કલાકો માગી લે છે, આમ સમય વધુ ખર્ચાય છે. મૌખિકમાં તમારે વિચારોને સીધા આપલે કરવાના છે, તમારે બોલી જવાનું છે, પણ લેખિતમાં સમય ઝાઝો જાય છે. કારણ કે લખો ત્યારે તમારે પહેલાં ઘણું બધું વિચારવાનું છે, એટલે માનવીય કલાકો બગડે છે. બોલવાનું અડધી કલાકમાં પૂરું થઈ જાય, પણ લખવાનું જે છે એટલું ઝડપથી નથી થતું. કારણ કે એમાં એક ફોર્મેટ, એક લિપિ છે, એ લખતી વખતે વાર લાગે છે, વિચારતા પણ જોવું પડે છે, પછી નોંધાય છે, એટલે આમાં સમય ઘણો બધો ખર્ચાય છે. લેખિત મૌખિક કરતાં લેખિત થોડું વધારે સમય જે છે લે છે, એ આપણને ખબર જ છે. એ સ્વરૂપે આ એની મર્યાદા છે કે આમાં માનવીય કલાકો વધારે બગડે છે, સમય જાય છે. ત્યાર પછી એક મર્યાદા છે કે લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાની સંભાવના પણ રહે છે. આગળ મેં તમને કીધું કે મૌખિક એ પ્રત્યક્ષ છે, સામ સામે આપણે બેસીએ છીએ અને બે જણા વાત કરીએ છીએ, એટલે એનો ફાયદો એ હતો કે તરત મૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થતી નથી, સામેવાળો તરત રિસ્પોન્સ આપી શકે છે. જ્યારે આ તો લેખિત છે, લેખિત તમે માની લો કે કોઈ બીજા શહેરમાં વ્યક્તિ રહે છે અને લખીને મોકલો છો, તો એ વ્યક્તિ તમારી સામે નથી, એટલે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. હવે તમે લેટર મોકલો, એને મળ્યો, એમાં મળવામાં એકાદ દિવસ વયો ગયો, હવે એણે લેટર વાંચ્યો કે નહીં, શું જોયું એ આપણને ખબર નથી, પછી તો કે એ જવાબ આપવામાં પણ મોડું થશે, એનો જવાબ તમારા સુધી પહોંચવા મોડું થશે, આમાં વિલંબની પરિસ્થિતિ ઊભી થતી હોય છે, વાર આમાં ઝાઝી લાગે છે. જ્યારે મૌખિકમાં એ બહુ ફાયદો છે કે તરત તમે સામસામે હો છો, એટલે જવાબ તરત મળી શકે છે. આ પદ્ધતિમાં આ મર્યાદા છે કે રાહ જોવી પડે છે, વિલંબ થાય છે, પત્ર મળ્યો ન મળ્યો, એ જવાબ આપશે નહીં આપે, આપે તો ક્યારે પહોંચાડશે, આ બધી વસ્તુથી ની સંભાવના રહેલી છે, કારણ કે પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી.
બરાબર, તો એ રીતે આ એની મર્યાદા બને છે. પછીનો એક મર્યાદા છે કે ઉપરોક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાપૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે. ઉપરની એટલે હમણાં જે કીધું કે વિલંબ થવાની શક્યતાઓ છે, એને લીધે આ પદ્ધતિ સફળ થશે કે નહીં એ બાબતે ખાસ પ્રશ્નો ઊભા થશે. કારણ કે આપણે રાહ જોઈએ છીએ કે ઓલાને પત્ર મળ્યો અને જવાબ ક્યારે આપશે ક્યારે આપશે, એમાં વિલંબ થશે ન પણ આવે એટલે આ ઘણા બધા મુશ્કેલી જે છે એ લેખિતમાં થવાની શક્યતાઓ રહે છે. બરાબર, તો આવી બાબતોને લીધે લેખિત થોડી જે છે એ મર્યાદામાં પરિણમે છે. આવા પ્રશ્નો શક્ય છે કે આ સફળ થશે કે નહીં એની કોઈ ગેરંટી પણ નથી. પણ છતાં પણ આગળ જે વાત કરી છે કે બોલનાર મોકલનારની સમજ, ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રહે છે. જો મર્યાદા છે, બધું લખીને કરવાનું છે એટલે આમાં બોલનાર અને મોકલનાર, જે ઓલામાં જેમ સાંભળનાર હતો એમાં જે લખનાર છે જે મોકલનાર છે, બરાબર, કારણ કે એ જ લખે છે એટલે એની પોતાની સમજ, ભાષા અને રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતા. એ કેવી રજૂઆત કરે છે ને, એની ભાષા કેવી છે, એનું લખાણ કેવું છે, એના શબ્દો લખીને કેવા વ્યવસ્થિત ગોઠવાય છે, એ બધી વસ્તુ ઉપર આની સફળતા છે. સારું લખાણ અને યોગ્ય લખાણ, યોગ્ય ભાષા પસંદગી, આ બધી વસ્તુથી જ તમે આ પદ્ધતિને સફળ કરી શકો છો. એ વસ્તુ મોકલનારની પોતાની સમજ ઉપર રહે છે અને સામેવાળો કેવો છે સાંભળનાર એની ગ્રહણ શક્તિ ઉપર પણ આ જરૂરી છે. કારણ કે તમે બહુ મોટી ભાષા સારી સાહિત્યિક ભાષામાં લખશો પણ સામેવાળો જે છે એ સમજી નહીં શકે તો આ પદ્ધતિ સફળ થતી નથી. એટલે એની સફળતાનો પણ એક આધાર રહે છે કે ભાષાનો પ્રયોગ અને રજૂઆતની પકડ, જે બોલવામાં પણ આ જરૂરી છે એમ લખવામાં તો વધારે અગત્યનું છે. ત્યાર પછી એક એવું કહે છે કે લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માગે જ છે. આમાં સમય તો જાય છે કારણ કે પત્ર તમે લખો છો, પત્રમાં જ આગળ કીધું કે માનવીય કલાકો વપરાય છે, સમય જાય છે. એમ જ્યારે તમે પત્રને યોગ્ય રીતે ફોર્મેટમાં ગોઠવો અને પછી પોસ્ટ કરીને મોકલો ત્યારે એ સામેવાળા સુધી પહોંચવામાં પણ પત્ર વ્યવહારનો જે કાંઈ સમય છે જશે, એક દિવસ, બે દિવસ, વધારે દૂર હોય તો બે પાંચ દિવસ જશે. એને લીધે આમાં સમય ખર્ચાય છે, સમય વધુ વપરાય છે. એ તો કારણ કે પરોક્ષ છે એટલે એવું તો થશે જ તે, પણ એ મર્યાદા બની જાય છે. બરાબર, આ મર્યાદાને લીધે આ પદ્ધતિને થોડી જે છે એ નબળી પાડે છે. અને છેલ્લી જે મર્યાદા છે એ કે લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષે સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે. આ મૌખિકનો ફાયદો હતો, અહીંયા ગેરફાયદો છે. કારણ કે મૌખિકમાં સામેવાળો ભણેલો ન હોય તો એ ખાલી સમજી તો શકે એટલી જ શક્યતા. આમાં તો તમે લખો છો પણ સામેવાળાને અભણ છે, સામેવાળાને પાસે અક્ષર જ્ઞાન નથી, તો તમારું લખાણ કોઈ કામનું નથી. એટલે બંને પક્ષે સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન, ભણેલા ટૂંકમાં બંને હોવા જોઈએ, તો જ આ પદ્ધતિ સફળ છે, નહીતર અસફળ પુરવાર થશે. બરાબર, તો એને લીધે આ મર્યાદા બને છે. એટલે જે વાંચી શકે છે કે જે લખી શકે છે એવા જ વ્યક્તિ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, પણ મૌખિક એવી રીતે છે કે જે કોઈ પણ કરી શકે છે કારણ કે બોલવાનું છે. બરાબર, તો એ રીતે આ પણ એની મર્યાદા, એટલે લેખિતના પણ ફાયદા અને મર્યાદાઓ બંને તમને અહીંયા દર્શાવ્યું છે. જેટલા ફાયદા છે એટલા જ આમાં તો મર્યાદાઓ પણ છે, પણ આપણે સમજી શકીએ કે આ બંને પદ્ધતિઓ હજી પણ એટલી જ સફળ છે. તો એને ધ્યાનમાં લઈ અને આ ફાયદા મર્યાદા બતાવ્યા છે. આ સાથે આ બંને પદ્ધતિઓ દ્વારા આ ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. બરાબર, આ ચેપ્ટરની જે વિગતવાર માહિતી હતી માહિતી સંચારની પદ્ધતિઓની, આનો અર્થ અને એની વિવિધ પદ્ધતિઓ વિશે સમજણ, એ આ સાથે અહીંયા પૂર્ણ થઈ. થિયરિકલ ચેપ્ટર આખું અને તમને ધીમે ધીમે જે છે એ બે પદ્ધતિઓ તરફ, છમાંથી બેમાંથી ઉપર આવ્યા આપણે મૌખિક અને લેખિત, અને એમાંથી પણ આગળના ચેપ્ટર તરફ દ્વારા તમને લેખિત ઉપર લઈ જવાની વાત થઈ રહી છે. પછી ધીમે ધીમે એનો જે ઉદાહરણ કે પત્ર વ્યવહાર એ તરફ બધા ચેપ્ટરથી આગળ વધશું. બરાબર, અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થાય છે અને
આજમાં આપણે જે છે એ આ જે લેખિતની જે ફાયદા અને મર્યાદાઓ અત્યારે જે જોયા એ તમારે એકવાર લખી અને હોમવર્કમાં બતાવવાના છે, એટલે સબમિટ કરાવવાનું છે. બરાબર, આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક રહેશે, લેખિત અને એના ફાયદા અને મર્યાદાઓ. બરાબર, એટલું હોમવર્ક આ લેક્ચરનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ લેક્ચરને પણ અહીંયા પૂર્ણ કરું છું અને આ ચેપ્ટર પણ આજે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા એક ચેપ્ટરથી શરૂઆત કરશું, જેની માહિતી હું તમને એ ચેપ્ટરમાં આપીશ. પણ એ કરતાં પહેલાં આપણે આ પ્રેક્ટિસ કરીએ અને આ ચેપ્ટરને સમજીએ, યાદ કરીએ, પછી આપણે નેક્સ્ટ લેક્ચર મળશું. ત્યાં સુધી નમસ્કાર.